સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠાની થરાદ અને ધાનેરા નગરપાલિકાના ચૂંટણી જંગ માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાની કાર્યવાહી શરૂ થતાં રાજકીય ગરમાવો બન્યો તેજ. ડીસા શહેરમાં વસતા લશ્કરી જવાનો અને વિધવા મહિલાઓને મિલકતવેરામાંથી મુક્તિ આપવાનો પાલિકા તંત્રનો આવકાર્ય નિર્ણય. થરાદ તાલુકાના ભુરિયા ગામની યુવતીનું સુરતથી અપહરણ કરી અમદાવાદમાં ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચરાયું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ. કમાલી ગામના તબીબ અને મામાના દીકરા સહિત અન્ય સાગરીતો વિરુદ્ધ પીડિત યુવતીએ નોંધાવી ફરિયાદ. વાવ તાલુકાના વજિયાસરા ગામમાં ગરીબ શ્રમજીવી પરિવારનું રહેણાંક ઝૂંપડું આગમાં લપેટાતા ઘરવખરી બળીને રાખ. પીડિત પરિવારની ગાય પણ અગનજ્વાળાથી દાઝી જતા અરેરાટી. ડીસા હાઈવે ઉપર ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસે લારી ગલ્લા હટાવી દેતા એક મહિનાથી સંખ્યાબંધ શ્રમજીવી પરિવારો બેરોજગાર. અસરગ્રસ્ત પરિવારોએ સામૂહિક રીતે પાલિકા તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકની કચેરીએ ધસી જઈ રોજગારી પરત અપાવવા કરી રજૂઆત. હવે જોઈએ સમાચાર વિગતવાર. વિધાનસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે બનાસકાંઠા જિલ્લાની થરાદ અને ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે અને આજથી બંને નગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાની કાર્યવાહી શરૂ થતાં રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે. બનાસકાંઠાની થરાદ અને ધાનેરા નગરપાલિકાના વર્તમાન જનરલ બોર્ડની મુદત પૂર્ણ થઈ રહી હોય આ બંને નગરપાલિકાઓની આગામી 17મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણી માટે આજે વિધિવત રીતે જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે અને આજથી જ ઉમેદવારી પત્રો સ્વીકારવાની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. જોકે આજે પ્રથમ દિવસે થરાદ કે ધાનેરા નગરપાલિકાની ચૂંટણી માટે એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી, પરંતુ ચૂંટણી જંગ લડવા માટે કોરા ઉમેદવારી પત્રો મેળવવા અરજદારોનો ધસારો વધી ગયો છે. થરાદ નગરપાલિકાની ચૂંટણી માટે આજે પ્રથમ દિવસે 58, જ્યારે ધાનેરા નગરપાલિકાની ચૂંટણી માટે 87 કોરા ઉમેદવારીપત્રોનું વિતરણ થયું હોવાના અહેવાલો મળ્યા છે. ડીસા નગરપાલિકાએ શહેરમાં વસતા લશ્કરી જવાનો તેમજ વિધવા મહિલાઓને મિલકતવેરામાંથી મુક્તિ આપવાનો આવકાર્ય નિર્ણય લીધો છે. આજે ભાજપ શાસિત ડીસા નગરપાલિકાની ત્રિમાસિક સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં શહેરમાં હાથ ધરાનાર વિકાસના નવા કાર્યોની ચર્ચા કરાઈ હતી. દર 3 માસે ડીસા નગરપાલિકાની સાધારણ સભા બોલાવાય છે અને આ સભામાં શહેરના વિકાસ કાર્યોની દરખાસ્ત તેમજ સમીક્ષા કરાય છે. ત્યારે આજે પાલિકા કચેરીના સભાખંડમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને પાલિકાની ત્રિમાસિક સાધારણ સભા યોજાઈ હતી. આ સભા વર્તમાન પ્રમુખની અંતિમ સાધારણ સભા હોવાના લીધે પ્રમુખ તરફથી નગરજનો માટે કેવી જાહેરાતો કરવામાં આવશે તેના ઉપર સૌની નજર મંડાયેલી હતી. ત્યારે ડીસા નગરપાલિકાના પ્રમુખે પણ તેમના કાર્યકાળની આ અંતિમ સભામાં ડીસા નગરપાલિકા વિસ્તારમાં વસતા આર્મીના જવાનો તથા વિધવા મહિલાઓની મિલકતના મિલકતવેરા માફ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા બગીચાના નામકરણ અંગે તથા દિવ્યાંગ બિલ્ડિંગ બાબતે પણ ચર્ચા કરાઈ હતી. ડીસા નગરપાલિકા ભારતમાં એવી પ્રથમ નગરપાલિકા બની છે કે જ્યાં લશ્કર જવાનો તેમજ વિધવા મહિલાઓને મિલકતવેરામાંથી મુક્તિ આપી હોય તેવું પણ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. મુખ્ય મહત્ત્વના નિર્ણયો જે ડીસા નગરપાલિકા દ્વારા દિવ્યાંગ બિલ્ડિંગ અને જે નવું બગીચો બની રહ્યો છે એનું નામાંકન કરવા માટેનો નિર્ણય લેવાયો છે. એની સાથે સાથે મહત્ત્વનો નિર્ણય લેવાનો છે કે BSF, આર્મી, CISF, IDBP અને એરફોર્સના જવાનોના મિલકત જો ડીસા નગરમાં હોય તો એ લોકોનો મિલકતવેરો માફ કરવા માટેનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. એની સાથે સાથે વિધવા બહેન કે જે એમનો દીકરો કમાવા માટે સક્ષમ ના હોય અને કોઈ કમાણીનું સાધન ના હોય
બાકી એના માટે આપણે વિધવા બહેનને મિલકત વેરા માટે માફી આપવા માટેનો ખૂબ સારો નિર્ણય આ ડીસા નગરપાલિકા લીધો છે. ડીસા નગરપાલિકાની સામાન્ય સભા હંમેશા વિવાદિત બનતી હોય છે અને વિપક્ષોના હંગામા વચ્ચે પાલિકાની સભા સંપન્ન થતી હોય છે. જોકે આજે પ્રથમવાર પાલિકાની સાધારણ સભા ગણતરીની મિનિટોમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી અને પાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવેલી તમામ જાહેરાતોને વિપક્ષે પણ આવકારી શાસક બોડીને સમર્થન આપ્યું હતું. બનાસકાંઠાના થરાદ ખાતે ચોરીની વધતી જતી ઘટનાઓ વચ્ચે શહેરની શિવશક્તિનગર સોસાયટીમાં પણ ચોરીની ઘટના બનવા પામી છે. આ સોસાયટીના એક બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો આ મકાનમાં પડેલ મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ જતા મકાન માલિકે થરાદ પોલીસનું ધ્યાન દોર્યું હતું, જેના પગલે પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના થરાદથી ડીસા તરફ જતા હાઈવે રોડ ઉપર આવેલા કર્ણાસર ગામ પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વ્યર્થ રીતે વેડફાઈ ગયું છે. પાણી પુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ પડતા પાણી વેડફાયું હતું. આ પાઇપલાઇનમાં વહેતું પીવાનું પાણી વેડફાતા લોકોએ પાણી પુરવઠા વિભાગને જાણ કરી તંત્ર દ્વારા ભંગાણનું સમારકામ હાથ ધરવાની તજવીજ શરૂ કરાઈ હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. થરાદ તાલુકાના ભુરિયા ગામની યુવતીનું સુરતથી અપહરણ કરી અમદાવાદમાં ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચરાયું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ. કમાલી ગામના તબીબ અને મામાના દીકરા સહિત અન્ય સાગરીતો વિરુદ્ધ પીડિત યુવતીએ નોંધાવી ફરિયાદ. વાવ તાલુકાના વજિયાસરા ગામમાં ગરીબ શ્રમજીવી પરિવારનું રહેણાંક ઝૂંપડું આગમાં લપેટાતા ઘરવખરી બળીને રાખ. પીડિત પરિવારની ગાય પણ અગનજવાળાથી દાઝી જતા અરેરાટી. ડીસા હાઈવે ઉપર ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસે લારી ગલ્લા હટાવી દેતા એક મહિનાથી સંખ્યાબંધ શ્રમજીવી પરિવારો બેરોજગાર. અસરગ્રસ્ત પરિવારોએ સામૂહિક રીતે પાલિકા તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકની કચેરીએ ધસી જઈ રોજગારી પરત અપાવવા કરી રજૂઆત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા ખાતે અંધજન મંડળ અમદાવાદ સંચાલિત વિકાસ ડે કેર સેન્ટર અને પાલનપુર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર ચેરિટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ સંચાલિત ડોક્ટર શંકરભાઈ કે મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર. બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને પાલનપુર શહેરમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોને દૈનિક ક્રિયાઓ, શૈક્ષણિક તેમજ વ્યવસાયિક તાલીમ અને ફિઝિયોથેરાપીની સારવાર વગેરે નિઃશુલ્ક આપવામાં આવે છે. આપ પણ સંસ્થાને યથાયોગ્ય દાન આપી અમારા આ ભગીરથ કાર્યના સહભાગી બનશો. સંપર્ક જૂની મોહન આકની હોસ્પિટલ પોસ્ટ ઓફિસની બાજુમાં ડીસા અને લાયન્સ હોસ્પિટલ ગોબરી રોડ પાલનપુર. શારદાની સાડી એને અંગે સુહાય, અંગે અંગે ઉમંગ કેરી છોડો છલકાય, વરનું મુખડું જોવા એનું મનડું લલચાય, સરિતા થઈની સાગરની મળવાને એ તો જાય રે. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠામાં વધુ એક મહિલાનું અપહરણ કરી તેણીને સામૂહિક દુષ્કર્મનો શિકાર બનાવાઈ હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. અને આ ઘટનામાં સામાજિક સંબંધ ધરાવનાર હવસખોરોએ જ મહિલાનું વારંવાર જાતીય શોષણ કરી સંબંધોને કાળું કલંક લગાડ્યું છે.
થરાદ પંથકમાં ચકચાર મચાવનાર આ ઘટનાની વિગતો કંઈક એવી છે કે થરાદ તાલુકાના ભુરિયા ગામના ચૌધરી પરિવારની દીકરીના લગ્ન 4-1 વર્ષ પૂર્વે ગોડાસર ગામના ચૌધરી યુવક સાથે થયા હતા. જો કે આ યુવક સુરત ખાતે ખાનગી નોકરી કરતો હોય, આવક ઓછી હોવાથી યુવતી પોતાના પિયરમાં જ રહેતી હતી. દરમિયાન ભુરિયા ગામ નજીક આવેલ કમાલી ગામમાં દવાખાનું ચલાવતા ડોક્ટર રામાભાઈ દંજીભાઈ પટેલ સામાજિક રીતે ભાઈ થતા હોય આ યુવતી 8-1 મહિના પૂર્વે ડોક્ટર રામાભાઈ પટેલના દવાખાને સારવાર માટે ગઈ હતી. જે વખતે આ ડોક્ટરે શારીરિક અડપલા કરી બાદમાં ઘેનયુક્ત દવા આપી આ યુવતી સાથે દુષ્કર્મ આચરી તેના મોબાઈલમાં બીભત્સ ફોટા પાડી લીધા હતા. બાદમાં ફોટા વોટ્સએપમાં ફરતા કરી બદનામ કરવાની ધમકી આપી આ ડોક્ટર વારંવાર આ યુવતીનું જાતીય શોષણ કરવા લાગ્યો હતો. આ અરસામાં ગત દિવાળી બાદ આ યુવતી તેણીની માતા સાથે કમાલી ગામમાં જ રહેતા પોતાના મામાના ઘરે મળવા ગઈ હતી. જે વખતે મામાના દીકરાએ પણ ડોક્ટર સાથેના સંબંધની તેને જાણ હોવાનું કહી બદનામ કરવાની ધમકી આપી આ યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આવી હેવાનિયતથી અકળાઈ ગયેલી પીડિત યુવતીના છૂટકે પોતાના પતિ પાસે સુરત રહેવા ચાલી ગઈ હતી. પરંતુ ડોક્ટરે પોતાના સાગરીતો સાથે ગત 16 નવેમ્બરે સુરત પહોંચી જઈ આ યુવતીનું દાગ ધમકીપૂર્વક અપહરણ કરી અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના એક રૂમમાં ગોંધી રાખી હતી, જ્યાં તેણી ઉપર ડોક્ટર તેમજ મામાના દીકરાએ ફરી દુષ્કર્મ આચર્યું હતું. જો કે લાગ જોઈ આ હવસકરોના સકંજામાંથી છટકી પિયર આવી પહોંચેલી પીડિત યુવતીએ છેવટે હિંમત કરી આ મામલે થરાદ પોલીસ મથકમાં કમાલી ગામના હવસકોર તબીબ ડોક્ટર રામાભાઈ દંજીભાઈ પટેલ, પોતાના મામાના દીકરા તેજાભાઈ પટેલ સહિત અન્ય સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે ધોરણસરનો ગુનો નોંધી આ હવસકરોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ ચકચારી ઘટના પ્રકાશમાં આવતા થરાદ પંથકમાં ખળભળાટ મચી ગયો છે અને આવા વાસણાના વરુઓ ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આવા નરાધમોને કડક સજા કરવાની માંગણી પણ જોર પકડી રહી છે. સવારમાં ઘેર જઈએ ત્યાં હું રોકાઈ ગઈ. અમે એની પત્ની સાઈડના રૂમમાં સૂતી હતી. અમે ટાળિયામાં ભાઈ બહેન ઘરના વાતો કરતાં ઊંઘાઈ ગઈ. રાતના 12-1 થયો એટલે તેજાભાઈ મારા હાથ પકડીને ખેંચ્યો એટલે મેં કહ્યું શું છે મારે કે તારી હાથે કહ્યું. મેં કહ્યું તું મારો મામા દીકરો ભાઈ થાય છે આવું ન કરાય તો કે રાતના આવું સમજ નહીં નડતા. એને મારા સાથે મારું મોઢું બોલી બળજબરીથી મારા સાથે બળાત્કાર કર્યો મારી મરજી વિરુદ્ધ. પછી એમને કહ્યું કે તારે ડૉક્ટરને કે વાત બીજી ચાલુ છે એ મને ખબર છે, ડૉક્ટર તારા ફોટા લીધા છે એ જ મને ખબર છે અને હું તને ડૉક્ટરને જવા કરી નાખીશ, બાકી મને તારી સાથે આવું કરવા દે. પછી એમને પછી મને સવારમાં ઘેર જતી રહી એટલે ઘર થવાથી હું એમના સાથે જવાની જીત પકડી. એમના બિયાના ત્રાસથી હું સુરત જતી રહી ત્યાં માણસો સાથે મારા સાથે પાછળ આવ્યા. એ ત્રણે જણા મને કાર ઊભી હતી એમાં ધક્કો મારી મોઢું ભીસી અને મને અમદાવાદ લઈ ગયા. એક રૂમમાં પૂરી નાખી ત્યાં એ વાળરા પરથી ડૉક્ટરે અને તેજાએ બળાત્કાર કર્યો. ત્યાં મને રૂમમાં પૂરી નાખી. મને ધમકી આપી જો તારા ઘેર ફોન કર્યો કે કોઈને વાત કરી તો એ વર્ષો ઉપર તારા ફોટા એ બધા તો આ વાત કોઈને કરતી નહીં. એમ કેટલા દિવસ ત્યાં મને એને રૂમમાં પૂરી રાખી. પછી એક દિવસ મારી નજર મારી ચૂકવીને એક માણસને ઇશારો કર્યો. એના ભાઈને મારા ભાઈના નંબર મને મોટી યાદ હતા. એના પાસે મેં ફોન કરાવ્યો કે મારા ભાઈને ફોન કરો મને લેવા માટે આવે. મારા ભાઈને ફોન કર્યો એટલે મારા ભાઈ કે સવારમાં અમે વિદ્યા આવી જઈશું. એટલે તેજોને રોમો બે ગામડે છે એમને મારા ભાઈ ગામમાં વાત કરી હશે એટલે ધીરાને ફોન કર્યો કે છોકરીની વાત થઈ ગઈ. છોકરી કે ફોન કર્યો હતો અને તું કે છોકરીને ક્યાં પોલીસ સ્ટેશનને બાજુમાં મૂકી સવારમાં આવજે નકા ઉપેચાવા થઈ જશે. એટલે વીરાએ સવારમાં 7 વાગે મને પોલીસ સ્ટેશનની બાજુમાં ક્યાંક મૂકી આવે. વીરો અમારા ભાઈના એના કોન્ટેક્ટ લઈને આવ્યા. હું ગભરાયેલી હતી, મને બે ભાન થઈ ગઈ હતી, મને કશું ખબર નથી. જે પહેલાં મારી ફરિયાદ લખાઈ એ ખુદ મને ખબર નહીં. મેં શું લખાયું શું નહીં લખાયું એ ખુદને મને ખબર નહીં. ઘેર લઈને આવ્યા દવા બધું કરાવી 10-15-20 દિવસ થયા એટલે હું ભાનમાં આવી. પછી હકીક રડતી ને આવું બધું મારી સાથે થતું હતું. પછી મારી બેન આવી કે તારે શું છે હકીકત અમારી વાત વધતા. મેં મારી બેનને કહ્યું હકીકત આવા છે તો એને જોરને કે શિક્ષક તો આપવી જોઈએ. તો મારા ભાઈ કે અમારા સમાજનો પ્રોબ્લેમ છે તો હું ત્યાં જઈને ઠપકો આપી દઉં. એટલે મારા ભાઈ પાછો આવીને મને કહ્યું કે તું કે ફરિયાદ કે કરી નાખ. મેં કહ્યું પછી મને ભણમાં આવી અને સપોર્ટ આપ્યો મારા ભાઈએ મારી બહેનોએ
અને ગામ વતીએ કે તું ફરિયાદ કર, તારા સાથે છીએ, આવું પ્રોબ્લેમ કે થયું છે તો આ જરૂરી ચોરને શિક્ષા તો આપવી જરૂરી છે. પાલનપુર તાલુકાના ગઢ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ સાહેબ ખાન જાલોરીની પીએસઆઈ તરીકે ભુજ ખાતે બઢતી સાથે બદલી થઈ છે, જ્યારે એએસઆઈ ગોરધનભાઈ રાણાની પણ પીએસઆઈ તરીકે ગાંધીધામ ખાતે બઢતી સાથે બદલી થઈ છે. જ્યારે એએસઆઈ પાનાભાઈ પરમાર વયમર્યાદાના લીધે સેવાનિવૃત્ત થયા છે, તેમજ નરસિંહભાઈ ચૌધરીની માવસરી ખાતે બદલી થઈ છે, જેથી આ ચારેય પોલીસકર્મીઓનું ગઢ પોલીસ પરિવાર અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા શાલ સાકર તેમજ શ્રીફળ આપી સન્માન કરી તેમને ભાવભીની વિદાય અપાઈ હતી. આ પ્રસંગે ગઢના પીએસઆઈ વી આર પટેલ, ચંડીસરના સરપંચ દેવેન્દ્રભાઈ છાપિયા, હીરાભાઈ, મંજીભાઈ એડવોકેટ, ભીખાભાઈ બારોટ સહિત અન્ય અગ્રણીઓ અને પોલીસ સ્ટાફે ઉપસ્થિત રહી ચારેય જવાનોને શુભકામનાઓ પાઠવી હતી. બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના વજિયાસરા ગામે આજે એક રહેણાંક ઝૂંપડામાં અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી હતી. આગ હોનારતનો ભોગ બનેલા ઝૂંપડામાં પડેલી તમામ ઘરવખરી બળીને રાખ થઈ જતા વાઘાભાઈ ઠાકોરનો ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આ ઘટનાની જાણ થતાં થરાદ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમે સણવાલ ગામે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર અંકુશ મળવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનામાં એક ગાય પણ દાઝી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. અને આ વાઘાભાઈ ઠાકોરને રહેવાસી વજિયાસરાના રહે, અમારા ગ્રુપ પંચાયતના ખેતરમાં રહેતા હતા વર્ષોથી. એમને ઘર વખરી જેટલી મિલકત હતી વર્ષોથી એની બધી અમને સાફ થઈ ગઈ છે. ખાલી વાહન વર્તન બીજું તમામ પૈસા બીજા ખર્ચી પૈસા છે તે તમામ સાફ થઈ ગયું છે. પહેર્યા કપડાં છે માણસના પાસે, અત્યારે અનાજ ખાવા નથી, ઘોડવા પહેરવા નથી, કોઈ વસ્તુ એક જ પહેરવા છે, બાકી કોઈ વસ્તુ નથી. અંદાજે નુકસાન, અંદાજે એમને હાથ ખર્ચાના પૈસા છે એ અંદર પડી ગયા, પછી 50,000 રૂપિયા છે એ પડી ગયા છે, બધો અંદર કોઈ દરદાગીના છોકરાના બહેર બીજો બધું પડી ગયું, કપડાં કપડાં બધું સાફ થઈ ગયું. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. ડીસા હાઈવે ઉપર ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસે લારી ગલ્લા હટાવી દેતા એક મહિનાથી સંખ્યાબંધ શ્રમજીવી પરિવારો બેરોજગાર. અસરગ્રસ્ત પરિવારોએ સામૂહિક રીતે પાલિકા તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકની કચેરીએ ધસી જઈ રોજગારી પરત અપાવવા કરી રજૂઆત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્યુટ બ્રિક્સ બોયણ, અમારે ત્યાં ચૂનો, રેત અને ફ્લાયસ જેવા કુદરતી તત્વોથી બનતી ઈંટ અને સિમેન્ટ તથા રેતીથી બનતા બ્લોક મળશે. આ ઈંટમાં લૂણો લાગતો નથી, રોડા થતા નથી, કામ ફિનિશિંગવાળું થાય છે. પ્લાસ્ટર તથા ચણતરમાં સિમેન્ટનો બચાવ થાય છે. આ ઈંટો વાઇબ્રેટિંગ અને પ્રેસિંગવાળા આધુનિક મશીનથી બને છે, એટલે વર્ષો વર્ષ સુધી ટકી રહે છે. તો આપના મકાન, દુકાન, શોપિંગ કે ઓફિસ માટે રેગ્યુલર સાઇઝની ઈંટો તથા બ્લોક મેળવવા માટે અમારો સંપર્ક કરો. અમારું સરનામું એક્યુટ બ્રિક્સ, પ્રીતિનગર સ્કૂલ સામે, નીલકંઠ મહાદેવ મંદિર પાસે, મુકામ ભોયણ, ડીસા. મોબાઈલ નંબર 94085746794 અને 90818031386. ઈંટ અને બ્લોક માટે એક જ નામ, એક્યુટ બ્રિક્સ, મુકામ ભોયણ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2872221, મોબાઈલ નંબર 9942422. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, કલા કારીગરી સાથે સંકળાયેલા પરિવારોએ આજે તેમના આરાધ્ય દેવ એવા વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિની ભાવપૂર્વક ઉજવણી કરી ભગવાન વિશ્વકર્મા પ્રત્યે શ્રદ્ધાભાવ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ડીસા ખાતે હાઈવે રોડ ઉપર શોભતા વિશ્વકર્મા ભગવાનના મંદિરમાં પણ યજ્ઞનું આયોજન કરાયું હતું.
આ અવસરે દર્શનાર્થી ભાવિકોની ભરચક ભીડ જામતા મેળા જેવો માહોલ સર્જાયો હતો. નિર્માણ કાર્યના પ્રણેતા એવા ભગવાન વિશ્વકર્મા કારીગર વર્ગ તથા મિસ્ત્રીઓના આરાધ્યદેવ મનાય છે. લુહાર સમાજ, મિસ્ત્રી સમાજ, સુથાર સમાજ સહિત કારીગર અને મિસ્ત્રી વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો વિશ્વકર્મા ભગવાનને આરાધ્યદેવ માને છે. ત્યારે આજે વિશ્વકર્મા ભગવાનના જન્મદિવસ પ્રસંગે વિશાળ સંખ્યામાં દરેક સમાજના ભાવિકો વિશ્વકર્મા મંદિરમાં યોજાયેલા યજ્ઞના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ડીસામાં વસતા પંચાલ સમાજ દ્વારા પણ આજે પંચાલ સમાજના આરાધ્યદેવ એવા ભગવાન વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી પંચાલ સમાજની વાડીમાં યજ્ઞનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સમાજના ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યજ્ઞના દર્શનનો લાભ લીધો હતો. દર વર્ષે વિશ્વકર્મા જયંતિ પ્રસંગે યોજાતા આ કાર્યક્રમમાં યજ્ઞ ઉપરાંત સમાજ માટે ભોજન સમારંભ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજના તમામ લોકોએ સમૂહ ભોજનની મજા માણી હતી. આજે પંચાલ સમાજ દ્વારા ડીસાના નવનિર્વાચિત ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાનો પણ આભાર વ્યક્ત કરાયો હતો. આજ રોજ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે અમારા પંચાલ સમાજના સમસ્ત ભાઈઓ અને બહેનો બધાએ મળે અને આ વિશ્વકર્માને તિરથ ઉજવીએ છીએ. અમારા ઈષ્ટદેવ વિશ્વકર્મા ભગવાન છે, એમણે ખૂબ આ આબાવાળાને ખૂબ ને બધાને હાર્દિક સ્વાગત છે. અમારું યુવા મંડળ અને ધંધાર સેવા સમાજ અને યુવા સંગઠન, અમે એમનું બહુ સ્વાગત કરીએ છીએ અને ભગવાન એમણે ખૂબ પ્રગતિ કરે એવી અમારી ભાવના છે. ડીસા શહેરના હાઈવે વિસ્તારમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે તાજેતરમાં જ પોલીસ તંત્રએ આક્રમક અભિગમ અપનાવી સર્વિસ રોડ ઉપરના લારી ગલ્લા હટાવી દીધા હતા. ટ્રાફિકની રોજિંદી સમસ્યાના પગલે પોલીસે શહેરના હાઈવે વિસ્તારમાંથી લારી ગલ્લા હટાવી દેતા ઘણા શ્રમજીવી પરિવારોની આજીવિકા છીનવાઈ ગઈ છે. રોજગારી રળવાનો એકમાત્ર વિકલ્પ દૂર થઈ જતા આ શ્રમજીવી પરિવારોની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે છેલ્લા એક મહિનાથી ધંધા રોજગાર વગર બેરોજગાર બની ગયેલા લારી ધારકોએ આજે ડીસા નગરપાલિકામાં ધસી જઈ તેમની રોજીરોટી પરત અપાવવા ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે પાલિકા તંત્રએ લારી ગલ્લા પોલીસ તંત્રએ દૂર કરાવ્યા હોવાનું જણાવી અરજદારોને હૈયાધારણા આપ્યા બાદ આ ગરીબ અને શ્રમજીવી પરિવારો સામૂહિક રીતે ડીસાના વિભાગીય પોલીસ અધિક્ષકની કચેરીમાં રજૂઆત કરવા ધસી ગયા હતા અને તેમની રોજીરોટી પરત મળી જાય તેવી વ્યવસ્થા કરવા વિભાગીય પોલીસ અધિક્ષક સમક્ષ પણ ઉગ્ર રજૂઆત કરી હતી. અમે ડીસાના તમામ લારીવાળા ભાઈઓ ડીસા ગાયત્રી મંદિર સર્વિસ રોડ ઉપર બેવાવાળા અમને હમણાં સર્વિસ રોડ ઉપરથી હટાવી નાખવામાં આવ્યા એક મહિનાથી, તો અમે નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા. નગરપાલિકાવાળા કીધું તમે DYSP સાહેબની ઓફિસે જઈને રજૂઆત કરો, તે છતાં અમે હવે ત્યાં જઈએ, હમણાં ઇન્ટરવ્યૂ આવી ત્યાં જઈશું. પણ અમારો એક મહિનાથી બધા લારીવાળા તકલીફમાં છે. 200-250 રૂપિયા કમાવાવાળા દરેક માણસ તકલીફમાં. એક મહિનો થયો થાય, આવું પહેલાં બી થાય છે, પણ આટલું બધું હેવી નથી થયું. એ છતાંય બાઈકો ગાડીઓ આડેધડ પાર્કિંગ પડી છે, કોઈને નડતી નથી, પણ લારીવાળો મજૂર માણસ 200-500 રૂપિયા કમાય એ નડે છે. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સામાન્ય વધારો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 31,075 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા વધીને 40,050 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 50 રૂપિયા વધીને 39,850 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજબજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 802-817 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 660-695, ઘઉંના 358, બાજરીના 240-295, ગવારના 820-870, રાજગરાના 745-775, મગફળીના 685-725 રૂપિયા તેમજ કપાસના ભાવ 980-981 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 1,075 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 687, ઘઉંની 5, બાજરીની 637, ગવારની 85, રાજગરાની 51, મગફળીની 226 બોરી તેમજ કપાસની 120 મણની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
બનાસકાંઠાની થરાદ અને ધાનેરા નગરપાલિકાના ચૂંટણી જંગ માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાની કાર્યવાહી શરૂ થતાં રાજકીય ગરમાવો બન્યો તેજ. ડીસા શહેરમાં વસતા લશ્કરી જવાનો અને વિધવા મહિલાઓને મિલકતવેરામાંથી મુક્તિ આપવાનો પાલિકા તંત્રનો આવકાર્ય નિર્ણય. થરાદ તાલુકાના ભુરિયા ગામની યુવતીનું સુરતથી અપહરણ કરી અમદાવાદમાં ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચરાયું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ. કમાલી ગામના તબીબ અને મામાના દીકરા સહિત અન્ય સાગરીતો વિરુદ્ધ પીડિત યુવતીએ નોંધાવી ફરિયાદ. વાવ તાલુકાના વજિયાસરા ગામમાં ગરીબ શ્રમજીવી પરિવારનું રહેણાંક ઝૂંપડું આગમાં લપેટાતા ઘરવખરી બળીને રાખ. પીડિત પરિવારની ગાય પણ અગનજ્વાળાથી દાઝી જતા અરેરાટી. ડીસા હાઈવે ઉપર ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસે લારી ગલ્લા હટાવી દેતા એક મહિનાથી સંખ્યાબંધ શ્રમજીવી પરિવારો બેરોજગાર. અસરગ્રસ્ત પરિવારોએ સામૂહિક રીતે પાલિકા તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકની કચેરીએ ધસી જઈ રોજગારી પરત અપાવવા કરી રજૂઆત. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.